ઓફ વડોદરા. આગામી સમયમાં હિન્દુ મુસ્લિમના તહેવારો આવતા હોવાથી શાંતિ સમિતિની મીટિંગનું આયોજન જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે એસીપી કાટકર સાહેબ, પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ, એમ સગર સાહેબ અને વિસ્તારના આગેવાનો ઇલ્યાસભાઈ વાડીવાલા, સૈયદ અયુબભાઈ, અશરફભાઈ ઘાંચી, રોહનભાઈ પાટેલ, ડોક્ટર મનોજ નાગર, જહાંગીર વકીલ, ઝાબીર ખાન, નસરુદ્દીન, જ્યોતિબેન વગેરે આગેવાનો ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા આવનાર તહેવારમાં પોલીસ કાયદા મુજબ તહેવાર ઉજવવા પોલીસને બાહેધરી આપવામાં આવી હતી અને શાંતિપૂર્વક તહેવાર ઉજવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. સાહેબને વિનંતી કરીશ, એસીપી સાહેબ શ્રી કાટકર સાહેબ, ડી ડિવિઝન સાહેબને, કે આપણે ઝઘડા ના થાય. ઘણી વાર હું જોઉં છું પણ વધારે ભાગે આપણે અહીંયા એવા નથી. મેં સિટી કર્યું છે, વારસિયા કર્યું છે, અહીંયા છું, સેન્સિટિવ વિસ્તાર જ કર્યા છે. બનાવ બને ત્યારે આપણે ભેગા થતા હોઈએ છીએ. આગામી તારીખ 17/6/2024 રોજ આવનાર ઈદના બકરીદના તહેવાર અનુસંધાને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિ સમિતિના સભ્યશ્રીઓ સાથે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ, જેમાં શાંતિ સમિતિના સભ્યશ્રીઓ તમામ હાજર રહી અને તમામ બાબતે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે સાથ સહકાર આપવા માટે અનુમોદન આપ્યું. કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા અને શું સૂચનો કરવામાં આવ્યા? કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે ટ્રાફિક મેનેજમેન્ટ છે અને જે કંઈ બીજા કોઈ બનાવો નહીં બને એ બાબતે સૂચનો કરવામાં આવેલ અને એ બાબતે સાથ સહકાર માટે ખાતરી આપે છે. ઈદ અને આગામી સમયમાં રથયાત્રા આવે છે, જેપી રોડ પોલીસ દ્વારા કયો બંદોબસ્ત રાખવામાં આવશે? જે દર વખતની જેમ તમામ પ્રકારે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવનાર છે. નમાઝ બંદોબસ્ત રહેશે મસ્જિદ ઉપર? હા, દરેક બધી બંદોબસ્ત રહેશે. થેન્ક યુ. જેપી પોલીસ સ્ટેશન ખાતે આજે કાટકર સાહેબ અને પીઆઈ સાહેબ એમની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં ઈદ છે અને એના પછી રથયાત્રા છે, એ સંદર્ભમાં આજે અહીંયા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા અને શું સૂચના આપવામાં આવ્યું? અહીંયા વિસ્તારના સૌ મુસ્લિમ તથા હિન્દુ ભાઈઓ અહીંયા આ મિટિંગમાં ઉપસ્થિત હતા અને પીઆઈ સાહેબ દ્વારા ઈદમાં અને રથયાત્રામાં શું શું કાળજી રાખવાની અને આપણે આ તહેવારો મનાવવાના ખુશીથી એની માહિતી આપી હતી. આજરોજ જેપી પોલીસમાં શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું. એમાં એસીપી કાટકર સાહેબ, પીઆઈ સગર સાહેબ તથા વિસ્તારના આગેવાનો ડૉક્ટર મનોજ નાગર સાહેબ, તથા અયુભાઈ, તમામ હિન્દુ મુસ્લિમ હાજર રહ્યા અને આગામી બકરાઈદ આવે છે તો એ નિમિત્તે હું મુસ્લિમ બિરાદરોને અભિનંદન આપું છું, મુબારકબાદ આપું છું. બીજું કે બકરાઈદના દિવસે આપણે શાંતિથી બધા કુરબાની કરવાની હોય છે અને ખાસ તો પડદામાં કુરબાની કરવાની હોય છે, એવું પણ સૂચન આપવામાં આવ્યું કે આગામી રથયાત્રા પણ આવી રહી છે તે બદલ હું હિન્દુ મુસ્લિમને ખૂબ અભિનંદન આપું છું કે રથયાત્રા પણ આજ પ્રમાણે હિન્દુ મુસ્લિમ સાથે મળીને તમામ તહેવાર કરે એ મારી દુઆને પ્રાર્થના છે. આજરોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં બકરા ઈદ તહેવાર નિમિત્તે ખાસ કરીને મિટિંગ રાખવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશન પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબ, એસીપી કાટકર સાહેબ અને ઘણા બધા હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીંયા હાજર રહીને ખાસ કરીને બકરા ઈદના તહેવાર નિમિત્તે ખાસ કરીને સૂચનો આપવામાં આવ્યા. સૂચનમાં એવું છે કે કોઈ ગૌ માસનો કોઈ કુરબાની ના કરે એ માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા અને બીજું કે જે આપણા વિસ્તારમાં જે કન્ટેનરો મૂકવામાં આવે છે એમાં ખાસ કરીને જે કુરબાની કરો એમાં ખાસ કરીને કચરો નાખવામાં આવે એવા બધા સૂચનો કરવામાં આવ્યા, ના કે એ કચરો કોઈક વેસ્ટ જગા પર જાય ને એનું ખોટું આપણે એ ધારણ થાય, મતલબ અને કોઈનું
દિલ ના દુખે એ પ્રમાણે આપણે કુરબાની આપણે કરવાની છે. આગામી તહેવાર રથયાત્રા પણ આવે છે, તો ખાસ કરીને હું હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓને ખાસ કરીને બધાને સૂચન કરવામાં આવ્યું બધા માટે કે ભાઈ આગામી રથયાત્રા આવે છે એના માટે બી ખાસ કરીને આપણે સાવચેતી પગલાં ભરવા જોઈએ.